દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો, જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. સમાંતર પ્લેટ કેપેસિટર આપી દીધું છે, એની બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે અને તેના વચ્ચે અસંખ્ય પ્લેટો મૂકી દીધી છે. આવી અસંખ્ય પ્લેટો મૂકી દીધી છે જેમના વચ્ચેનું અંતર કેટલું છે? ડીએક્સ છે. તો આ જે આપણું તંત્ર છે એ તંત્રનું કેપેસિટન શોધો. અહીંયા એક વાત યાદ રાખીશું જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ, કેપેસિટરોનું જોડાણ. કેપેસિટરનું જોડાણ બે રીતે થાય, સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ. અહીંયા પણ બધા કેપેસિટર જોડેલા છે અને જોઈ કહી શકું કે કેવી રીતે જોડેલા છે, સમાંતર છે કે શ્રેણીમાં? શ્રેણીમાં, રાઈટ. કેમ? તો કે આ બે કેપેસિટર એકબીજા સાથે જોડેલા છે, આ બે કેપેસિટર એકબીજા સાથે જોડેલા છે, આ બે કેપેસિટર એકબીજા સાથે જોડેલા છે, આ બે કેપેસિટર એકબીજા સાથે જોડેલા છે. તો એક, બે, ત્રણ, ચાર, આ બધાને નજીક નજીક લઈએ તો આ એક પ્લેટ છે. અને આ એક પ્લેટ એ આ તરફ પણ કેપેસિટર બનાવે છે ને આ તરફ, એટલે જોડાયેલી તો બંને સાથે છે ને. તો જો આ બંને પ્લેટ એકબીજા સાથે જોડાયેલી છે તો આ જોડાણ જેમ સમાંતર છે એમ શ્રેણી છે, એમ આ બધા જ કેપેસિટર કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. તો હવે દરેકે દરેક પ્લેટ વચ્ચેનું અંતર આપી દીધેલું છે. અહીંયા આગળ નોંધી લઈએ, અહીંયા ધારો કે દરેક પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? ડીએક્સ છે. ઓકે, કેટલું છે? ડીએક્સ છે. દરેકનું ક્ષેત્રફળ, બોલો, ક્ષેત્રફળ તો અલગ અલગ ના હોય, ક્ષેત્રફળ એ હોય તો બે પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ, અહીંયા યાદ રાખીશું આ બે પહેલી બે પ્લેટ વચ્ચેનું, તો એને આપણે નામ આપીએ ડીસી. બોલો, સી બરાબર એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી છે. તો એ ડીસી એપ્સિલોન નોટ એ, ખાલી અંતર અલગ છે, કેટલું છે? ડીએક્સ. આ એક માટેનું, એના બાજુનું પણ એટલું જ છે, એના બાજુનું પણ એટલું જ છે, એના બાજુનું પણ એટલું જ છે, એના બાજુનું એટલું છે. એન પ્લેટો હોય તો એન પ્લેટોનું પણ એટલું જ થશે. અને એ બધા જ કેપેસિટન્સ ડીસી મૂલ્યના કેપેસિટન્સ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? શ્રેણીમાં જોડાયેલા છે. યાદ છે ને? લખીએ, આવા ડીસી જેટલું કેપેસિટન્સ ધરાવતા ધરાવતા એન કેપેસિટર એકબીજા સાથે કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં જોડાયેલ છે. અને શ્રેણીમાં જોડાયેલ હોય તો કુલ કેપેસિટન્સ કેટલું થશે? અહીંયા જોઈએ, હવે કુલ કેપેસિટન્સ સી હોય. બોલો, શ્રેણી જોડાણનું સૂત્ર શું છે? 1/C = 1/dA/DC + 1/DC + 1/DC + up to n ટાઈમ લખી શકાય, બરાબર ને? n કેપેસિટર છે એટલે n ટાઈમ. આ DC નું મૂલ્ય અહીંયા કેટલું છે? એપ્સિલોન 0 a/d. તો 1/DC હોય તો dx ઉપર આવશે ને એપ્સિલોન 0 ક્યાં આવશે? નીચે આવશે. તો શું થશે? dx/ε0a. અહીંયા કેટલું થશે? dx/ε0a + dx/ε0a + અનંત સુધી લખી શકાય. આપણે જાણીએ છીએ કે આ અનંત સુધીના બધા જ એપ્સિલોન નોટ એ કેવા લઈ શકીએ? કોમન. તો પછી થશે dx + dx + dx + ઇન્ફાઇનાઇટ ટાઈમ. અહીંયા ધ્યાન આપીશું, dx + dx + dx + dx આ બધા જ અંતરો બરાબર કેટલું અંતર થઈ જાય? d લખી શકાય. ખ્યાલ આવ્યો? આ બધા જ અંતરો બરાબર શું લખી શકીએ? d લખી શકીએ. તો 1/C = d/ε0a. તો c = શું લખી શકાય? ε0a / d.
એનો અર્થ એવો થયો કે સમતુલ્ય કેપેસિટન્સ તમારે લેવું છે. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું? ધ્યાન આપશો અહીંયા આગળ, આ બે પ્લેટ દ્વારા મળતા કેપેસિટન્સ જેટલું મળ્યું, મતલબ આ છેલ્લી પહેલી અને છેલ્લી પ્લેટ ના વચ્ચેના અંતર જેટલું કેપેસિટન્સ આપણને મળ્યું. તો આપણે લખી શકીએ અહીંયા અહી સમતુલ્ય કેપેસિટન્સ પ્રથમ અને છેલ્લી પ્લેટના કેપેસિટન્સ પ્લેટથી બનતા કેપેસિટર ના કેપેસિટન્સ જેટલું મળે છે.